एक्टिविटी फोर क्वेश्चन नंबर 10 रीड द पेरेग्राफ एंड मेक क्वेश्चंस एज शोन इन द एग्जाम्पल. फकरो वाँचो અને ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પ્રશ્ન બનાવો. હવે જુઓ અહીંયા એક પેરેગ્રાફ તમને આપેલો છે અને પછી તમારે પ્રશ્નો બનાવવાના છે, બરાબર? તો પહેલા આપણે પેરેગ્રાફ જોઈ લઈએ, સમજી લઈએ પેરેગ્રાફ. પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધેર ફાર્મ એવરી સન્ડે. શું કહે છે કે પપ્પુ અને મોનિકા વર્ક એટલે કે કામ કરે છે ઇન ધેર ફાર્મ એટલે કે ખેતરમાં, ફાર્મ એટલે ખેતરમાં, એવરી સન્ડે એટલે કે દર રવિવારે. શું કીધું છે કે દર રવિવારે પપ્પુ અને મોનિકા તેમના ખેતરમાં કામ કરે છે. ધે વોટર ધ પ્લાન્ટ્સ એન્ડ કેન એન્ડ ક્લીન ધ ફ્લાવર બેડ્સ. શું કહે છે કે ધે વોટર ધ પ્લાન્ટ્સ, પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓને, બરાબર? તેઓ છોડવાઓને પાણી પીવડાવે છે એન્ડ ક્લીન ધ ફ્લાવર બેડ્સ, બરાબર? અને જે ફૂલની જે પથારી છે, બરાબર, જે ફૂલોની માળા છે એ બધાને સ્વચ્છ રાખે છે, ચોખ્ખા રાખે છે. ધેર આર મેની ટ્રીઝ ઇન ધેર ફાર્મ. શું કહે છે કે ત્યાં મેની ટ્રીઝ એટલે કે ઘણા વૃક્ષો ખેતરમાં છે. ધ બર્ડ્સ લીવ્સ ઇન ધ ટ્રીઝ, બરાબર? શું કહે છે કે ધ બર્ડ્સ એટલે કે પક્ષીઓ લીવ એટલે કે રહેતા હતા, રહે છે ઇન ધ ટ્રીઝ એટલે કે વૃક્ષ પર. શું કહે છે કે ત્યાં વૃક્ષમાં આવે, ખેતરની અંદર તમને ખબર જ હોય કે છોડવાઓ ને વૃક્ષો ને એવું બધું હોય જ, બરાબર? એટલે શું કહે છે કે વૃક્ષમાં પક્ષીઓ પણ રહે છે. પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ્સ. શું કહે છે કે પપ્પુ અને મોનિકા પક્ષીઓને પ્રેમથી જુએ છે. બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ. શું કહે છે કે બર્ડ્સ ફ્લાય એટલે કે પક્ષીઓ ઉડે છે. તેના માટે ઉડે છે તો કે ફોર ફૂડ, બરાબર, એટલે કે ખોરાક માટે. ફોર એટલે માટે અને ફૂડ એટલે ખોરાક. શું કહે છે કે પક્ષીઓ સવારે, મોર્નિંગ એટલે કે સવારમાં, પક્ષીઓ સવારે ખોરાક માટે ઉડે છે અને રિટર્ન એટલે કે પાછું ફરવું ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે, બરાબર, સાંજના સમયમાં પાછા ફરે છે. સવારે એ ખોરાક માટે ઉડે છે અને સાંજે તે પાછા ફરે છે. ધેર આર મંકીઝ ઇન ધ ટ્રીઝ ઓલ્સો. શું કહે છે કે ત્યાં મંકીઝ એટલે કે વાંદરાઓ, ઇન ધ ટ્રીઝ ઓલ્સો, બરાબર, એટલે કે ત્યાં વાંદરાઓ પણ છે. ધે જમ્પ્ડ ફ્રોમ બેન્ચ ટુ બેન્ચ, બ્રાન્ચ ટુ બ્રાન્ચ, બરાબર. શું કહે છે કે ધે એટલે કે તેઓ, જમ્પ એટલે કે કૂદકા મારે છે, બ્રાન્ચ ટુ બ્રાન્ચ એટલે કે ડાળીએથી ડાળી ઉપર, બરાબર, તેઓ ડાળીએ ડાળીએ કૂદકા મારે છે. જનકકા પ્રોટેક્ટ ધ ફાર્મ ફ્લોર ફ્રોમ ધ મંકીઝ, બરાબર. શું કહે છે કે જનક કાકા પ્રોટેક્ટ એટલે કે રક્ષણ આપે છે, બરાબર, ધ ફાર્મ એટલે કે ખેતરનું, બરાબર. જનક કાકા છે એ ખેતરનું વાંદરાઓથી રક્ષણ આપે છે, એટલે કે ખેતરની અંદર ધ્યાન કોણ રાખે છે તો કે જનક કાકા. હી ઇઝ હેલ્પર ઇન ધ ફાર્મ, તે ખેતરમાં મદદગાર છે. હેલ્પર એટલે કે મદદગાર અથવા તો મદદનીશ છે. હી સ્ટેઝ ઇન ધ ફાર્મ, તે ખેતરમાં રહે છે. સ્ટેજ એટલે રહેવું અને ફાર્મ એટલે ખેતર, તે ખેતરમાં રહે છે. હી એટલે કોણ તો કે જનક કાકા, બરાબર, જનક કાકા છે એ ખેતરમાં રહે છે. હી ટેક્સ કેર ઓફ ધ ફાર્મ, તે ખેતરનું ધ્યાન રાખે છે અથવા તો તે ખેતરની કાળજી રાખે છે. ટેક કેર એટલે કાળજી રાખવી.